Shri Ram Dut Music. Arbab, aya, ye mari Jagdamba Ma Bhagwati jara melody ni hadri se sahib. Ana duniya ni malbana Kali Yug ma je je atyare mari melody ni vachhe jive se ne sahib. हाँ मेलडी वाला कोई दी मोड़ा नो इन मोड़ा होई मेलडी वाला नो है ये बावन पन्नानी मालिपा काली नो ये को क्या भाई सब जेला तकदीर मां लखाई गई ने ये नो बेड़ो पार थी यो पर मेलडी मेलडी से राजा माने ये प्रजा माने भटकता भिखारी पर मेलडी ने माने साई પણ આજે ડિરેક્ટરી ગામની અંદર મકવાણા પરિવારના આંગણેમાં ભગવતી ચામુંડાનો માંડવો છે સાહેબ અને એમાંય માં ભગવતી મેલડીની જ્યારે હાજરી છે સાહેબ એ આવી મેઘલી અંધારી રાતે મેલડીને કોણ યાદ કરે સાહેબ જેની માથે દુઃખ તોળાઈ રહ્યું હોય ને અને જેને દુનિયાની ઇજ્જત ની પડી હોય ને એ રાતે મેલડી ને રાત ના એક વાગ્યાના ટકોરે યાદ કરે હો માં એ મારી મેલડી દેવ મારી માયા મિલકત નથી જોતવી પણ દિવસ ઉગે ને કદાચ બજાર ની માલપા મારી આબરૂ ની બે આબરૂ થાય ને એને મારી મેલડી તું હાંસવજે હો અન સાહેબ કા તો જેના કુળમાં મેલડી નો હોય મેલડી વાળા ને ગોતે દિવસ ઉગે ને કોની પાસે જાઓ અને કોની મેલડી મારું બાવડું પકડે દુનિયામાં મારી આબરૂ ની બે આબરૂ નો થાય છે રાત પડે ને સાહેબ એટલે કવિ એમ કહે છે કે ત્રણ જણા ને નિંદર નો આવે એક તો જેની માથે વેર તોળાઈ રહ્યું હોય એક જેની માથે કરજ થઈ ગયું હોય અને એકલો માણા કમાવા વાળો હોય ને વાહે નાના મોટા હાથ આઠ નાના બાળ બચ્ચા ખાવા વાળા હોય ને એને નિંદર નો આવે સાહેબ આ ત્રણ ને નિંદર નો આવે એ જાણ માણસ ને જાણ માણસ ને નત મરણા અજાણા ને પૂરા રાજ નફર કા હુએ નિંદર ભર્યા એને પેટ ભર્યા ના કાજ નફર કા કઈ નો હોય સાહેબ જેની એ આંગણાની માલપા એકના કાંડાની કમાણી માથે પોતાની ગરીબ બાઈ હોય વાય બે ચાર પાંચ નાના બાળ બચ્ચા હોય એને એક નિંદર નો આવે કાલ કોના ઓલે હું મજૂરીએ જઈશ ને મને માળા મજૂરીએ લઈ જાય સાંજે 200 રૂપિયા આવે પણ વાત ઈ કરું છું સાહેબ જેને રાતના 12 એક વાગે દિવસ ઉગે અને જેને આબરૂના ધજાગરા થવા એવો સમય હોય ને સાહેબ એ રાતે 12 એકના સમયે મારી મેલડીને યાદ કરે હો સાહેબ અમારા રાણપુર તાલુકાનું ગોમા નદીના કાંઠે નાનું એવું પંખીના માળા જેવું અલમપુર ગામ આજની તારીખમાં છે એ અલમપુર ગામની માલપા સાહેબ અમારા રાવણદેવ ભગવો ભેખ એકના કાંડાની કમાણી માથે વાય નાના મોટા ચાર પાંચ બાળ બચ્ચા પોતાની ગરીબ બાઈ અને એ વખતે સાહેબ આ બધું નતું અમારો જે અત્યારે સમય છે ને એવો સમય અમારા ગઈઢિયાનો એ વખતે નતો સાહેબ થોડું જાજુ ખડી મીઠું વેસે એમાંથી રૂપિયો બે પાંચ રૂપિયા આવે ને બાળ બચ્ચા ખાય છે જેની એ દીકરીઓના ત્રણ ત્રણ દીકરીઓના લગ્ન લીધા સાહેબ લગ્ન લખાઈ ગયા જોજો મેલડી હું કરે એ વાત તમને કરવા જાઉં છું અને સાહેબ અમે તો ગામો ગામ કાયમ ખુલ્લી સાથે કહીએ છીએ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે આ બધાયના એકડા ખૂટી જાય ને સાહેબ બધાય દેવનું ભણતર પૂરું થઈ જાય ત્યાંથી મારી મેલડીનો એકડો ખૂટા એ મેલડી છે સાહેબ અભી એ રાતના 12 એકનો સમય બની ગયો છે અમારો ભગવો ભેખ
સાહેબ બાળ બચ્ચા પોતાની ગરીબ બાઈ નિંદ્રાને આધીન બની ગઈ છે. નાની એવી ટૂટલ ફાટલ ખાટલીની માલપા હોતો હોતો આભના તારોડિયા ગણે છે. ક્યાં જાઓ કોને ખાવ? કારણ કે પોતાની દીકરીઓના હાહરિયા ના એ હાહર વેલના વેવાયુને બબે ત્રણ ત્રણ વાર આઝાદીજી કરીને સમજાવ્યા, પણ વેવાયુ એમ કીધું કે નહીં ઓણ તો અમારે લગ્ન કરશું, નો લગ્ન કરવું હોય તો અમને છૂટા કરી દો. એટલે સાહેબ પોતાની ગરીબાઈમાં કોઈને કઈ નો આવ્યો, પણ દીકરીઓના લગ્ન પીડા હાથ કરવા માટે લગ્નિયા ને લગ્ન લઈને મેકલી દીધા સાહેબ. હવે ક્યાં જાઓ? માઠી વેળા માઠો સમય. પછી પોતે મનોમન વિચાર કર્યો સાહેબ, આજે મારા રાજુભાઈ જે મેલડી વાળા છે ને સાહેબ, એ એવો એનો એક યજમાન હતો સાહેબ. લીમડીની બાજુમાં ખાંડિયા ગામ છે ને, ખાંડિયાના ખારાની માલપા રામજી જબરો જાતે કોળી, એ ખારાની માલપા એક મેલડીનો ધડીમલો લઈને બેઠેલો. રાતે રાવળદેવ વિચાર કર્યો, મારો યજમાન છે એ ડાક લઈને જાઉં, જો મારી મેલડીને રીડાવું ને તો મારી દીકરીઓના પીડા હાથ થાય ને, એટલું મને મારો યજમાન રામજી આપશે, મને બીજું કોઈ નહીં આપે છે. જોજો સાહેબ, યજમાન કોને કહેવાય, રાવળદેવ કોને કહેવાય અને મેલડી કોને કહેવાય છે. રાતે વિચાર કર્યો, દિવસ ઉગ્યો, નાઈ ધોઈ અને ફાટેલ તૂટેલ કપડા હતા કાઠી, અને પોતે એક જોડી કપડા હારા હતા શરીર માથે પહેરી, અને ડાકનો ઠેલો ખંભે લઈ અને પગપાળા તેદી આ વાહન નતા સાહેબ. રાણપુર ને રાણપુર થી જોબાળા ને જોબાળા ની આગળ ખાંડિયા ગામનો માર્ગ લીધો સાહેબ. પણ ક્યાં જાય? એ ખાંડિયા ના ખારા ની માલિપા ઓલો રામજી જબરો મેલડી ના ધડીમલે બેઠો તો ન્યાય ગયો. જેને દસે કોઠે દીવા થયા સાહેબ, એ મારી મેલડી ના ધડીમલે થી ઉભા થઈ અને રાવણદેવ ને બથ માં લઈ લીધા. આય બાપ, નહી જાણ નહી સમાચાર, ઓસિતા આવવાનું કારણ, એ પાણીનો લોટો ભરી દીધો સાહેબ, પાણી પી અને એક બાજુ જાતે કોળી રામજીભાઈ બેઠા ને એક બાજુ ભગવો ભેખ રાવણદેવ બેઠા છે સાહેબ. એ વાત કરતા વાર લાગે ત્યાં દિવસ આથમી ગયો, સંધ્યાટાણું માતાજીના ધૂપ દીવાનો સમય થયો સાહેબ. ત્યારે એ અમારા ભગવા ભેખ રાવણદેવે રામજીભાઈ ને એટલું કીધું, રામજીભાઈ દેતવા પાડો ને ધૂપેલિયા ની માલિપા મારી દેવ નો ધૂપ કરો, હવે ડાક ની બે દાંડી પાડી અને પછી મારે રોકાવું નથી, અહીંથી નીકળી જવું છે. સાહેબ મા મેલડી ના ધૂળી ના ધડીમલા અમે દેતવા પાડી ધૂપેલિયા માં ધૂપ કરી, એક આંટો બે ને ત્રણ આંટા ઉતારી ધૂપેલિયું નીચે મેકી અને રાવણદેવે પોતાના કોથળા માંથી ડાક કાઢીને મા ભગવતી મેલડી ની સામે ત્રણેક ડાક ની દાંડી મારી છે. એ પાછી ડાક પોતાના કોથળામાં નાખી એટલે પોતાના યજમાને ઉભા થઈને એટલું કીધું કે રાવણદેવ હવે તો કયો અહીં હોતીતા આવવાનું કારણ? પણ સાહેબ પોતાના યજમાનનો સમય જોયો ને આમ બધી બાજુ નજર ફેરવીને રાવણદેવે કઈ ભાળ્યું નહીં, એટલે પોતાના પેટમાં વાત હતી ને એને બહાર નો કાઢી. એ સાહેબ બાળોતિયા ના બળેલા હોય ની ઠાઠડી ઠરે નહીં સાહેબ. અને તમે ગમે ન્યા જાવ ને રાજુભાઈ,
તમને એમ થાય કે બોટાદ માં તમારી માથે લેણું વધી ગયું છે, ભાગી અમદાવાદ ગયો જાવ, તમે જાવ એ પહેલા તમારું દુઃખ આગળ જ ઉભું હોય છે. રાવણ દેવ એક આશાઈ ગયો તો મારી ત્રણ દીકરીઓના મોડો મારો સમય છે, માઠી વેળા, ત્રણ દીકરીઓના પીડા હાથ કરવા મારા યજમાન પાસે જાઓ તો મને બે પાંચ રૂપિયા આપે. પણ ન્યાય ગયો નતા, યજમાનના ઘરની માલપાએ કઈ જોયું નહીં છે. એટલે મારા ભગવા ભેખે એટલું કીધું, રામજીભાઈ એ ખાલી એક ઝડપથી ચા બનાવી દો, ચા પીને મારે નીકળી જવું છે. પણ સાહેબ આવેલા માણાના કપાળ માથે નજર કરો, જો રેખાયો ન ઓળખો તો તમારી મેલડીને ધિકાર. એ કેવું ન પડે સાહેબ, પણ મેલડી વાળા હોય ને એ અમારા રાજુભાઈ જેવા તો સાહેબ દુનિયાને દેખાડવા દાણા નાખે છે. બાકી કપાળ માથે નજર કરે જો ભાંખી ન દેતો તો મારી રાજીયા ગાંડાની મેલડી.
કપાળની હમે નજર કરી અને સાહેબ જેને હાડો હાડ મારી મેલડી રમતી ને સાહેબ જાતનો તો કોળી હતો પણ મેલડી હમે આમ નજર કરીને પછી પોતાના રાવણ દેવના કપાળ હમે નજર કરીને બાપ એ ઉભા થઈ અને રાવણ દેવનો જમણો હાથ પકડી અને રામજીભાઈએ પોતાના માથે હાથ મેકાવીને એટલું કીધું કે એ મારા ભગવા ભેખ સાંભળ બાપ એ દેવ આજ વસીતાના મારા આંગણે આવ્યા છો ને તમે કઈ બોલતા નથી પણ હું તમારો યજમાન છું ને કે હા જમણો હાથ આમ રાવણ દેવનો માથે મેકાવીને એટલું કીધું કે રાવણ દેવ હું તમને વાલો કેટલો છું એ કયો છો એ મારા ભગવા ભેખ હું તમને વાલો કેટલો છું ત્યાં તો રાવણ દેવ ની આંખ માંથી ઠમ 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 આહુડા ની ધાર થઈ ગઈ છે રામજીભાઈ રામજીભાઈ બહુ બોલ્યો તું તો મને મારા જીવ કરતા વાલો છો બાપ રાવણ દેવ તમારા જીવ કરતા હું તમારો યજમાન જો તમને વાલો હોય ને તો તમને તમારા રામજી ના સોગન છે જે વાત હોય મને વાત કરો હું કામ આવ્યા છો પણ સાહેબ રાવણ દેવ ભાંગીને ભૂકો થઈ ગયા અને પછી પોતાના પેટની માલપા જે વેદના હતી ની રામજી કોળીના ખોળાની માલપા નાખી રામજીભાઈ થોડીક વાર વચ્ચેથી હેઠા બેર દો બધા હાલો એ ભાઈ બાલ મંદિર એ મોટા ભાઈ એ રૂપિયા વાળા ખૂબ ઉડાડ્યા આમના લખી લેજો પાછા ખાતે જેટલા ઉડાડે એટલા રામજીભાઈ એ ત્રણ ત્રણ વરાથી મારા વેવાઈ ને આવરા ઓલું વરા ત્રણ ત્રણ વરા વેવાયું ને ટેકા આપ્યા પણ ઓણ વેવાય ખમે એમ નથી એટલે મારી ત્રણ દીકરીઓના પીડા હાથ કરવા માટે એ લગનિયા લગન લઈને આમ ગયા વેવાયુંના આંગણે અને હું તારા આંગણે આવ્યો છું બાપ સાહેબ ઈમાનદાતાનો પરિવાર હો સાહેબ એ કાઈ નતું પણ એને ઊભા થઈને મૂછું હરખી કરીને એટલું કીધું કે રાવણ દેવ ખાલી ત્રણ દીકરીઓના લગ્ન કરવા ને કહા એ તો હજી તારો રામજીડો જીવે છે મરી નથી ગયો બા
કર્યા ભગવા ભેખ મોડો નો પડતો ખાલી દીકરીના લગ્ન જ કરવા સર કે આ થઈ જશે એ થઈ જશે એટલું કીધું ને સાહેબ રાવળદેવે પહેરેલું કેડિયું કેડિયાની કફું તૂટવા માંડી કે વાહ વાહ મારા યજમાન પણ પાછો મનમાં વિચાર કરે કે આના ઘરમાં કાંઈ દેખાતું નથી પણ આનો મોડો આંકલો નથી સાહેબ વાતની મજા આવે છે બે માં મેળીના ધૂળીના ધડી મળે એ ઓલી ગરીબ કોળીની બાઈએ જે કાંઈ સાસ કહે છે તો ઘરમાં બેને વાળું આપ્યું વાળું કરી અને રાવણદેવની પથારીમાં મેળીના ધડીમલા પાઈ કરીને એટલું કીધું કે રાવણદેવ હો તમે નિંદ્રાને આધીન બની જાઓ એ હું જાઉં બાપ પણ સાહેબ એમ ઝટ દઈને નિંદર તો ન આવે રાતના 11 વાગ્યા ને સાહેબ એ પાછા ઓલા ધૂપેલિયામાં ધૂપ કરીને એક ઝારની મુઠ્ઠી ભરી રામજીભાઈએ અને સાહેબી કોળી આમ કરીને આમ ધૂપેલિયા માથે ત્રણ આટા ઉતારી અને જમણા હાથમાંથી ઝારીનો ઘા કર્યો ડાબા હાથની હેથેળીમાં આમ દાણા ગણતા ને ત્યાં ઓલા પથારીમાં હોતેલા રાવણદેવ ઉભા થઈ અને બાજુમાં આવીને કીધું કે રાવણદેવ હું અહીં તારો અહીં ભેખ હૂતો છું અને તું તારી હાથે એકલો રજાલે શું છે અત્યારે રાતના 12-11 વાગ્યા રામજીભાઈ ના હોઠ સિવાય ગયા હો સાહેબ એ રામજીભાઈ એ હું અહીં હૂતો છું નો હોય તો તું તારી હાથે રજા લઈ લે પણ હું તારો ભગવો ભેખ છું રજા લઈ દઉં કે ન લઈ દઉં એ મારો હક છે તું તારી હાથે એકલો રજા લે રાતના 11 વાગે અત્યારે શું છે રાવણદેવ કઈ બોલી ન બોલે ને રામજીભાઈ કઈ બોલી ન હોય એટલે રામજીભાઈ નો હાથ પકડીને રાવણદેવે એના માથે મેકાયો છે રામજીભાઈ એ સંધ્યાટાને તે મને એમ કીધું તું હું કેટલો વાલો છું તો હવે રાતના 11 વાગે કે જોઈ હું તારો રાવણ છું હું તો હું તને કેટલો વાલો છું અને રામજી કોળીએ કીધું કે ભગવા ભેખ એ ગામના ચોકમાં કોઈ એમ કે તારા રાવણ માટે માથું ઉતારી દે અને નો ઉતારી દઉં તું કોળીના પેટનો નહીં તું મને એટલો વાલો એ રામજીભાઈ હું તને એટલો વાલો મારા માટે માથું નથી માગવું પણ મારા સોગન ખાઈને કહેજો અત્યારે રાતે 11 વાગ્યા માતાજીભાઈ રજા છે નહીં લે ઊભા થઈ અને રામજી કોળીએ એટલું કીધું કે રાવણદેવ રાવણદેવ તારી દીકરીઓના લગ્ન કરવા છે મારા ઘરમાં કાંઈ નથી હું તને ના તો ન પાડી ગયો પણ મેં તને મોળો હોંકારો નથી આપ્યો ને કે ના રજા એની લઉં છું કે મારી મેલડી જો દોઢ જાર આપે ને તો તને આ હું તો મેકીને મારે રામજીડાને રાતે ચોરી કરવા જવું છે એ ચોરી કરવા જવું છે શું કામ એ એકવાર ચોરી કરીને લાવું ને એટલે તારી ત્રણ દીકરીઓ પૈણી થાય બાપ સાહેબ વાતની હવે મજા છે રાવણદેવે એટલું કીધું મારી દીકરીઓના લગ્નને રામજીભાઈ તું એક ચોરી કરવા મેલડીનું બાનું તારી માથે છે કે મારી માથે મેલડીનું બાનું છે અને મારો ભગવો ભેખ અહીંથી પાછો જાય ને હું ન લાજુ આ ગોખલામાં બેઠી મારી મેલડી માથે મારી મેલડી રામજીભાઈ
એ મારી દીકરીના લગ્નને તે તું ચોરી કરવા જા કે હા બાપ મારા ઘરેથી તને જો એમનામ નિરાશ પાસો વાળું તો હું નહીં આ ધડીમલે બેઠીને એક નાના એવા ગોખલામાં આવી મારી મેલડી લાજે તને એમનામ નથી જવા દેવો એ તારી દીકરીના લગ્ન થઈ જાય પણ મને એક દોઢ જાણ લઈ દેજો એ પણ સાહેબ એ બેયના ખોળિયા અલગ જીવ એક હો હાથમાં ઝાર લઈ અને કીધું કે એ રામજીભાઈ તને એકને નહીં પણ જો મારી દીકરીના લગ્ન માટે તું ચોરી કરવા જાતો ને તો તારી હારે મને પણ ચોરી કરવા આવવાની રજા આપતી હોય ને તો હવે મેલડી એમાં દોઢ આપે છે એ સાહેબ મારી કુડાકંડિયાની કાળી નાગણીએ દોઢ હજાર ભરી દીધી રાવણદેવ અને રામજી કોળી બે રાતે ચોરી કરવા નીકળ્યા સાહેબ રાતના 12 વાગ્યા બાજુના ગામની માલપા દિવાલ ટપી અને મકાનની અંદર પડ્યા એ ગરધણી જાગી ગયા રામજી કોળી દિવાલ ઠેકી નીકળી ગયો પણ રાવણદેવ નો નીકળી ગયો સાહેબ મેલડી શું કરે હવે વાત ઉપર ધ્યાન આવજો એ દિવસ ઉગ્યો સાહેબ હાથમાં હાથકડી પગમાં બેડિયું નાખીને રાવણદેવને ધંધુકાની જેલની માલપા પૂરવામાં આવ્યા અને આ બાજુ રામજી કોળી એ ખાંડિયાના ખારાની માલપા મારી મેલડીના ધડીમલે એટલું કહે છે કે એ માં મડી એ તારા નામની દોઢ હજાર લઈને મેં ચોરી કરવા ગયા હતા ને એમાં જો પકડાવો તો મને પકડાવો તો હે પણ જેની માથે ભગવું લુગડું છે ને મારા ભેખને પકડાવ્યો ને હવે મેલડી કાં તો મારી ભક્તિમાં ભૂલ પડી હોય ને કાં તો મેલડી તને કોઈ વાદી કંડિયામાં નાખી લઈ ગયા સીમાડે લઈ જઈને જો તારે મને છેતરવો તો ને તો તારે મને 1,500 નથી આપી મેલડી મારી એ જેને કોઈનો આધાર નથી એક તારો આશરો લઈને આવેલો માણા અને જેના ઘરે ત્રણ ત્રણ દીકરીઓના લગ્ન લેવાઈ ગયા છે પણ સાહેબ એ આહો મહિનાની નવરાત્રી બે હવા ને બે દિવસ જ ખાલી આડા છે સાહેબ રામજી કોળીએ માં ભગવતી મેરડી સામે એ એક સાહેબ વિશ્વાસની હૃદયમાં ગાંઠ વાળી લીધી કે માં એ જ્યાં સુધી મારો ભગવો બે કાંઈ આવી અને તારા ધડીમલે ઊભો ન રહે ને ત્યાં સુધી તારા નર નિવેદય ન કરું જુવારાનું થાપન ન કરું તને ધૂપય ન કરું તને દીવોય ન કરું માં ભગવતી મેરડીની પાસે એ આવી એક શ્રદ્ધાની વિશ્વાસની ગાંઠ વાળી અને સાહેબ એ કોળી રામજી મા મેલડીની પાસે ધૂળીના ધડીમલે ભોંયે પથારી કરીને હોઈ ગયો સાહેબ એ રાતના 12:00 ટકોર થયો સાહેબ અને ધૂળીના ધડીમલાની માલપાથી મારી રામજીના વિશ્વાસની દેવી એક કોળીના એ ગરીબાઈની દેવી ધૂળીના ધડીમલામાંથી રાતના 1 વાગે મારી મેલડી નીકળી I'm gonna
લાગી જા પણ ખાંડિયા ના ખારા ની માલપા કાશી નીંદર ની માલપા એટલું કીધું કોણ રામજી ના રાત ના બાર એક ના સમયે બીજું કોણ હોય હું ધૂળી ના ધડીમલા નો ધણી માતા મેલડી બોલું છું બોલને માં એ રામજીડા તારા ભગવા ભેગ એક રાવણ દેવ માટે તું મારી સામે અડી બાંધીને બેઠો છો ને મારી તારી પાસે નો બેહું તો હું બેહું કોની પાસે મારી પાસે આગળ પાછળ કોણ છે બાબા એ મારા રામજી રાતના બાર એક નો સમય થયો છે ને હવે તારા ભગવા ભેખ ને લેવા ધંધુકા ની જેલ ની માલમાં હું ખાંડિયા ના ખારા ની મેલડી જાઉં છું બાબા કે મારી નહીં એનો જામીન અને મારી તું કઈ રીતે કે રામજીડા તારે નથી જોવાનું કાલ નો દી ઉગે અને નવ વાગે અને જો એને જેલ માંથી નિર્દોષ લઈને બહાર નો આવું તો જગત ની માલપા હું તારી મેરડી નો હોય પણ મારી અત્યારે ધંધુકા ની જેલ માં કે મારે જવું છે ને કે મારી કઈ રીતે થાય કે હા ભલે મારા રામજીડા એ ધંધુકા જેલ નો જે અમલદાર છે ને સાહેબ પહેલાના યુગમાં અમલદાર કહેતા અત્યારે આપણે પીએસઆઈ કહી એ ધંધુકા જેલ નો અમલદાર છે ને કે હા જેને હાથમાં હાથ કરી નાખીને જેલમાં પૂર્યો ને કે હા એ અમલદાર ની બાઈ ને અત્યારે પ્રસૂતિ ની વેદના ની પીડા છે એ એક નહીં બે નહીં પાંચ નહીં પંદર ભૂયાની મથે પણ જો એની કુખે થી બાળક નો જન્મ થવા દો તો હું તારી મેલડી નહીં માં કે તો મારી કઈ રીતે કે ધંધુકા ની જેલ ની માલ બાજુ તારી મેલડી મારા ભગવા ભેખ માટે હુયાણી બની જાવ અને એ અમલદાર ની બાઈ ને એ અમલદાર ની બાઈ ની કુખે થી દીકરા નો જન્મ કરાવું અમલદાર એમ કે માગ ત્યારે હું કઈ નહીં માગું બસ ખાલી એટલું માગીશ કે એક મારા ભગવા ભેખ ને પૂર્યો ને એ મારો દીકરો છે ને હું એની માં છું એ અમલદાર મારા દીકરાને છોડી દે મારા દીકરાને લેવા આવીશું સાહેબ એ સાહેબ ફરોહો હોય ને તો આ વાદણ બને વિજો ગણ બને અરે માણા માટે હુયાણી બની જાય ઈ મારી આગળ ચોકી પેરો કરી રહ્યા હતા ન્યાસ એને એટલું કીધું ભાઈ આ ધંધુકા ની જેલ છે માણસો ને ચોરી કરે ને પૂરે ને કે હા માજી તમે ક્યાંથી આવ્યા હું બાપ ખાંડિયા ગામ થી આવું છું શું કામ એ મારા દીકરાને આજ અમલદાર પકડીને લાવ્યા છે એને મળવા આવીશું કે મારી તમારી જેવી તો હાંજે હિતેર આવે એમને મળાય ને વ્યાજા અહીંથી પાછા પણ સાહેબ એ કોઈ બાયુ આવે ને કોઈ જાય કોઈ આવે ને કોઈ જાય એ રાતના ત્રણ વાગે એસી વર્ષની ડોસી જેવા રૂપે મારી મેરડી એટલું કીધું ભાઈ આ બાયુ ક્યાં જાય છે કોને મળવા આવે છે એ સાહેબ પટાવાળાએ કીધું માડી એ અમારા અમલદાર છે ને સાહેબ અમે ઓરડા ની માલપા એનું રેણાક છે અને એમના પત્ની ને એ પ્રસૂતિ ની વેદના છે એટલે આવે ના જાય એ બધી હુયાણી બાયું છે ઓહો એ પટાવાળા મા ભગવતી મેલડી ની હારે આટલી વાત કરી હતી અમલદાર સાહેબ આવ્યા સાહેબ એટલે પટાવાળા એ સલામ આપી ત્યારે મા ભગવતી મેલડી ડોસી ના રૂપે બોલ્યા કે આ કોણ મારી અમારા સાહેબ છે ઓહો સાહેબ ને મા ભગવતી મેલડી એ ડોસી ના રૂપે બે હાથ જોડીને કીધું જય માતાજી સાહેબ એટલે અમલદાર બોલ્યા હા માણી જય માતાજી સાહેબ
તમારા ઘરેથી બાઈને પ્રસૂતિની વેદના છે કે આ મારી ઓહો આ બધી બાઈઓ ન્યાથી આવીને જાય છે કે આ કોઈની કારીગરી કાયમ નથી આવતી કે ના તો હું હુંયાણી પણ હું જાણું છું હા હા એ ગરજ ને અકલનો હાથમાં હોટી હતી સાહેબે પડતી મેકીને બે હાથ જોડ્યા માડી તમે કાંઈ એમાં જાણતા ને કારીગરી તમને ફાવતી તો આવો ને નકર મારી પત્ની મરી જાહે ત્યારે માં ભગવતી મેલડી ડોસીના રૂપે દાંત કાઢીને એટલું કીધું સાહેબ એ તારી બાઈને બાળકનો જન્મ કરાવી દઉં તો તું મને હું આપીશ માડી તમે કહેશો ઈનામ આપીશ પણ આ મોતના મોઢામાંથી એ માડી અમને ઉગારી લ્યો અને સાહેબ માં ભગવતી મેલડીએ કીધું કે હવે અમલદાર હાલ તારી તું આગળ અને તારી પાછળ હું ડગલા માંડું પણ આગળ સાહેબને વાહે મારી ઉગતાની મેલડી છે એ અમલદારના ઓરડે દઈને બે ચાર હુંયાણી અંદર બેઠી બધાને કીધું કે એ ભાઈઓ બહાર નીકળો એ સાહેબનો હુકમ થયો એટલે બધાય બહાર નીકળી ગયા અંદર ખાલી મારી મેલડી એક દરવાજો બંધ કરી અને જે બાઈને પ્રસૂતિની વેદના હતી એનું માથું ખોળામાં લઈ અને મારી મેલડીએ દાંત કાઢીને બાઈના કપાળે હાથ મેક્યો ને કે બાળકનો જન્મ થયો એ સાહેબ જેને પ્રસૂતિની વેદના હોય અને મારી મેલડી હુંયાણી બને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ આડા ન આવે ઓ સાહેબ એ બાળકનો જન્મ થયો બાળક હું હું રોવા માંડ્યા સાહેબ આગળ બહાર ઉભેલા દરવાજો બંધ સાહેબ તાળીઓ પાડવા માંડ્યા બાળકનો જન્મ થયો દીકરી દીકરો મારા ભાગમાં છે નવારી ધોવારી અને સાહેબ એ હુંયાણી બનેલી મારી મેલડી દીકરાને તેડીને બહાર નીકળીને અમલદાર સાહેબના હાથમાં આપ્યો કે લે સાહેબ તમારા ત્યાં નાનો દીકરો થયો છે સાહેબ એ અમલદારને મોજના તોરા સૂતી ગયા એ મારી ધન કડી ધન ભાગ આજ મોતના મોઢામાંથી તમને અમને તમે અમને ઉગારી લીધા માગો મારી સાહેબ હું માગું આપીશ મારી મારા જીવથી વધારે તો નહીં માગો ને કે જીવ નથી જોતો ભક્તો એ જેના ખંભે ભગવું લુગડું છે ને એ મારો બાળક છે હું એની માં છું મારા દીકરાને લેવા આવી છું સાહેબ મારા દીકરાને છોડી દેજો એ સાહેબ વેલા 5 વાગ્યાનો ટાઈમ છે એ નિર્દોષ મારા ભગવા ભેખને છોડાવી અને મોર મારી મેલડીને વાહે રાવણદેવ ખાંડિયાના ખારામાં આવ્યા સાહેબ દિવસ ઉગવાની તૈયારી એ અમે રામજી જબરાનું એક નાનું એવું ઝૂંપડું દેખાણું ધૂળનો ધળીમલો મારી મેલડી અદ્રશ્ય બની ગયા છે રામજીભાઈ હુતેલા એને ટાપલી મારીને રાવણદેવે જગાડીને એટલું કીધું કે એ ઉઠ ઉઠ બાપ કાશી નિધનમાંથી આમ રાવણદેવને જોયા બે ભાનો બની ગયો સાહેબ એ દેવ ક્યાંથી આવ્યા ક્યાંથી આવ્યા ને કોણ લાવ્યું ઈ કે કોણ લાવ્યું રામજીભાઈ હું એને ઓળખતો નથી જાણતો નથી એ એક ડોસી આવી હતી મને નિર્દોષ લઈને ભાઈ આવી બાપ
ધન બાપ જો જો એ સાહેબ એક દોષી મને નિર્દોષ લઈને વહી આવી ત્યારે રામજી જબરાએ મોઢું ધોયા પહેલા એને એમ કીધું ગો સાહેબ ભગવા ભેખ બીજું કોઈ નો હોય તો મારી રામજીના એક ખાંડિયાના ખારાનો ધરમ મારી મેલડી હોય સાહેબ એના માટે સેલો ભરો હો એ મેલડી ના નામ ઉપર ભરો તો રાખો પછી ના કરે કોઈ વાળ એ નો આખો જગ જીતાડે મારી માતા
મેલડી માયે લખી આપડા જીવન ની કહાની મારી મેલડી ਮਹਾਤਗੀ